અને જ્યારે સંમેલન ચાલતું હતું સાંજે બધા સંમેલન પૂરું થાય પછી ભ્રમણમાં નીકળતા તો એક જગ્યા ભ્રમણ કરતા કરતા એ ત્રિવેણીના તટ ઉપર આવ્યા ચાલતા ચાલતા રામતીર્થની ચાકડી જે નદી કાંઠે કાદવ હતો એ કાદવમાં ફસાઈ ગયો અને પછી હવે ચાકડીમાં તો ખૂંટો હોય જે પગના અંગૂઠાને એક આંગળી વચ્ચે પકડાતો હોય તો એ ખૂંટો હવે પગમાં પછી એટલી શક્તિ તો નહીં પણ એને ઉપાડી શકે એટલે પગ નીકળી આવ્યો ને ચાકડી અંદર રહી ગઈ અને પગમાં પણ કાદવ લાગી ગયો એટલે રામ ગંગાજી નું જળ લઈને એમના પગ ઉપર નાખીને ધોવા લાગ્યા નિર્વિકાર પંડિત મદન મોહન જેવા પગ ધોએ પણ એમના ચહેરા ઉપરની એમના ફેસ ઉપરની જે શાંતિ એ સમાન એમાં કોઈ એને કોઈ ધંધેતા અનુભવ નહીં થાય કે આવા વિદ્વાન મારો પગ મારા પગ ધોઈ રહ્યા છે સમતા અને એવી સમતા જ એના અંતરમાં કંઈક જાગૃત થયું છે એને પ્રગટ કરે છે એ દરેક અવસ્થામાં કોઈ સુવર્ણના પાત્રમાં ભોજન આપતું હોય અથવા કોઈ પાત્ર જ ન હોય કરપાત્ર બનીને ખાવું પડતું હોય બે અવસ્થામાં જે સમતાનો અનુભવ કરતા હોય ક્યાંય પણ કોઈ પ્રકારની આસક્તિ નથી એવી જે ઉદાસીનતા છે એવી ઉદાસીનતા જે મહાપુરુષોના જીવનમાં હોય એવા મહાપુરુષો એમના આગમનની તો તીર્થો પણ કામના કરતા હોય એટલે જ કબીર સાહેબ કહે તીર્થ હું આશા કરે કબ આવે વહદાસ એવી રીતે જે સાર શબ્દના અનુભોગતા છે જ્ઞાતા છે એ પણ એવી જ મહત્તાને પ્રાપ્ત થતા હોય કે એમના આગમનની અપેક્ષા તીર્થોને હોય એટલે ખાસ કરીને જે સમત્વ ભાવને પ્રાપ્ત થયા જેને ગીતાજી ઉલ્લેખ કરે માનાપમાનયો યો સ્તુલ્ય સ્થુલ્ય મિત્રિપક્ષ સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્ચતે ગુણાતીત થયા પૂર્ણ ઉદાસ થયા સમ સુખ સ્વસ્થ સમલો કાંચન સાચી રીતે એવા જે ભક્ત થાય જે સમતા ભાવને કેળવી લે અને પરધન એમના માટે માટી જ હોય એવા ઉદાસીનતા જેમણે પોતાના જીવનના કેળવી છે એવા એમની આગળ મોટા મોટા દેવતાઓ પણ નાના થઈ જાય છે મહારાષ્ટ્રમાં એક સંત થયા સંત નામદેવજી મહારાજ બધાએ એમની કથાઓ સાંભળી હશે પંઢરપુરમાં એમનું સ્થાન અને એ વિઠ્ઠલ ભગવાનના પાકા ઉપાસક એક દિવસ એ ભગવાનની આગળ બેઠા બેઠા ભગવાન સાથે વાતો કરે ત્યારે ભગવાનને નામદેવ પૂછે કે ભગવાન તમારા ભક્તોમાં સાચા ભક્ત કોણ ત્યારે ભગવાન કહે કે ભાઈ અત્યારે જે ભક્તો છે એમાં સારામાં સારા સર્વશ્રેષ્ઠ ભક્ત તો એક પતિ પત્નીનું જોડું છે કે કોણ છે નામદેવને તો એમ હતું કે મને જ સારા ભક્ત કહેશ છે પણ ભગવાને કહે કે નહીં નહીં એક બીજા છે ને એ લાકડા વેચીને યાપન કરે છે ત્યારે નામદેવ કહે કે ભગવાન લાકડા વેચીને જીવનયાપન કરે આપ એને કંઈ આપતા કેમ નહીં આપ એનું જીવન સુખમય બને એના માટે એને કંઈ આપો ને તો કંઈક હું આપવું તો પણ એ લે નહીં એવા છે તો નામદેવ કહે કે નહીં આપણે જઈને આપીએ કેમ નહીં લે જઈને આપીએ કે નહીં નામદેવ નહીં લે ત્યારે નામદેવ કહે કે નહીં મારી ઈચ્છા છે કે આપણી જઈને કઈ આપીએ એટલે નામદેવ અને ભગવાન એ ભક્તને સહાયતા કરવા માટે ગયા એ ભક્તનું નામ હતું રાકા અને એ રાકા ભક્તને એ લોકોએ સહાયતા અનેક પ્રકારે કરવાની કોશિશ કરી પણ જોયું કે આ કંઈ લેતા નથી એટલે એમને વિચાર કર્યો કે ચાલો આ જે રસ્તે કામ માટે જાય છે ને એ રસ્તામાં એમને થોડા સોના મોહરો એક જગ્યા નાખી દીધા તો રાકા આવ્યા જોયું કે ધોળમાં તો સોના મોહરો પડી છે એમને શું કહ્યું કે ઓહો આ સોના મોરો છે એટલે એના ઉપર માટી નાખવાની શરૂઆત કરી પાછળ પાછળ એમની પત્ની આવતી હતી એનું નામ હતું બાંકા બાંકા જ્યારે આવી ત્યાં ઊભી રહી અને પતિદેવને પૂછે કે સ્વામી આપ ક્યાં કરે તો મેં આ શું કરો છો તારે રાકા કહે હવે કેવું તો પડે સત્ય તો બોલવું જ પડે એટલે રાકા કહે કે અહીં જે સોના મોહરો પડી હતી ને મને એમ કે બહેનોને જ સોનાનું આકર્ષણ વધારે હોય કે કદાચ બાંકાને આમાં આસક્તિ થાય ને ઉપાડે પરધન લેવાય નહીં એ માટી બરાબર એટલે હું એના ઉપર ધૂળ નાખતો હતો ત્યારે બાંકા શું કહે કે સ્વામી તમે ધૂળ ઉપર ધૂળ શું કામ નાખી રહ્યા છો રાકાને તો એમાં સોનું દેખાતું હતું પણ બાકાને તો એ ધૂળ જ લાગતી હતી એટલે કે ધૂળ ઉપર ધૂળ નાખવાની જરૂર શું આ જોઈને નામદેવ વિચાર કરે છે કે ઓહો આ કેવા નિષ્પ્રિય ત્યારે ભગવાનને નામદેવ કહે છે કે ભગવાન આ સોનું નહીં લે આપણે કઈ બીજી રીતે સહાયતા કરીએ તો ભગવાન નામદેવ આગળ વધી ગયા અને એમનું કાર્ય લાકડા લાકડા તોડે ને વેચીને ગુજરાન કરે એટલે ભગવાન અને નામદેવ જંગલમાં જઈને જે જે ઝાડના સુકેલા લાકડા હતા બધા તોડી તોડીને ભેગા કરીને એની ઘાસળીઓ બાંધી બાંધીને દરેક ઝાડની નીચે મૂકી દીધી કે ત્યાંથી આવે ને જે મળે એ લઈને જાય કે લીલી ડાળી કોઈ દિવસ કાપવી નહીં સુકાઈ ગઈ હોય ઝાડ ની તો એ તોડી લેવી અને સાચી રીતે આપણે આવું ધ્યાન રાખીએ ને સુકાઈ ગયેલું ઝાડ જ આપણે કાપીએ તો આપણે પર્યાવરણની બહુ સુરક્ષા કરીએ અને આ જે સુનામી જેવા આક્રમણો થાય છે ને એ ન થાય હમણાં બનેલો પ્રસંગ છે આ સુનામીનું જે દરિયામાં ઉઠેલી પ્રચંડ લહેરો દ્વારા જે નુકસાન થયું ચેન્નાઈના બાજુમાં બે ગામડાઓમાં એનું કંઈ જ નુકસાન નહીં થયું એના આસપાસના બીજા ગામડાઓ તો વહી ગયા ખલાસ થઈ ગયા પણ બે ગામડા રહી ગયા કારણ એ બે ગામડાવાળાએ દરિયા કાંઠે ચારસો એકરના એરિયામાં સરુના ઘાટા ઝાળવાવી દીધેલા હતા અને સરુના ઝાડ મોટા થઈ ગયેલા એટલે દરિયામાંથી જે લહેર આવી એ લહેર સૌથી પહેલા એ ઝાડવાએ ઝીલી લીધી અને એના કારણે ગામ ઉપર એ લહેરનો પ્રવાહ એટલી અસર કરી શક્યો નહીં ન તો કોઈ જાણહાની થઈ ન કોઈ માલહાની થઈ પણ આપણા લોકો શું કરી રહ્યા છે ઝાડવાનો જ સફાઈ જો રહે જ નહીં તો પરિણામ તો પછી થવાનું નુકસાન એટલે રાકા એવા કે ઝાડવામાં સૂકી ડાળી હોય તો જ તોડે અને આખા જંગલમાં ફર્યા તો દરેક ઝાડ નીચે સૂકી ડાળીઓની વ્યવસ્થિત બાંધેલી ઘાસ ત્યારે રાકા બાઈની બાંધેલી છે કોઈની હશે એટલે નહીં આપણે બાંધી નથી એટલે આપણે લેવાય નહીં આખા જંગલમાં ફર્યા અને એ કે લાકડું ઝાડ ઉપર દેખાનું નહીં કે જે સૂકેલું હોય ને કાઢી શકે તો બાંકા શું કહે કે સ્વામી આનું કારણ જાણો છો આજે આપણને ખાવાનું નથી મળવાનું કારણ આજે આપણે કંઈ લાકડા વેચી શકવાના નથી અને આનું કારણ એ કે આપણે કંચનનું દર્શન થયું ને તો એ દર્શનના કારણે આજે ઉપવાસ કરવો પડે સમલોષ્ટાશ્મ કાંચન एवं समतुला समभाव उदासीनता जन में आ जाए उदासीन ज्ञानी पुरुष एनी आग तो इंद्र बापू तीन टोक कॉपीन के और भाजी बिन लोन तुलसीदास जी लगे तीन टोक कॉपीन के और भाजी बिन लोन तुलसी रघुवीर उर् बसे इंद्र बापुरो कौन ઇન્દ્રની પણ શું ગણતરી કબીર સાહેબ એને બીજા શબ્દોમાં કહી ચાહ ગઈ ચિંતા મીઠી મનવા બે પરવાહ જાકો કછુ ન ચાહીએ સોય શાહ ન પતી એ તો શાહો ન શાહ બની જાય એ તો ઇન્દ્રના મહાઇન્દ્ર થઈ જાય કારણ કે એને કઈ જોઈતું જ નથી એ જે ઉદાસીનતા છે એ ઉદાસીનતા જે સાધકના જીવનમાં પ્રવેશ કરી જાય તો બ્રહ્માદય એના જીવનમાં કોઈ પણ એને અસર કરનારું થતું નથી કર્મબદ્ધો કર્મરોગે ન પીડ્ય ત્યુ ભેષજમ નામ નાન્યો ધર્મભૂ એ નામ એ નામ સ્મરણ એ સાર નામ એ સત્ય નામ એક એવું સાધન છે કે કર્મના દોષોને પણ એ દૂર કરે છે હવે નામ સાધના જીવનમાં માનવીએ નામ સાધના પણ કરવી જ જોઈએ છે ઘણા એવા સાધકો હોય જે બીજું બધું નહીં કરી શકતા હોય પણ આ એક એવું સાધન કહેવાય છે કે ગમે તે વ્યક્તિ એને કરી શકે હાલતા ચાલતા ડોલતા બોલતા દરેક સ્થિતિમાં જે સાધના કરી શકાય એ સાધનાનું નામ છે નામ સાધન બાકી ઘણા બધા સાધનાઓ માટે તો વ્યક્તિને કઈ ને કઈ ઉપક્રમ કરવું પડે કઈક અનુષ્ઠાન કરવું હોય તો એના માટે ઉપક્રમ કરવું પડે પણ નામ સ્મરણ જીવન કરીએ વેગી સહાર કેવલ નામ હોકે આ એક આધાર રૂપ દ્રવ્ય ઔષધ છે મહારોગનું ઔષધ છે જે કર્મરોગથી પીડાતા હોય એમણે આ મહા ઔષધ પ્રાપ્ત થાય છે અને માનવીને જીવનમાં નામ સ્મરણમાં રૂચિ તો કેળવવી જ જોઈએ એટલે મહાપુરુષો જે પરમપદને મેળવી ચૂક્યા હોય તે પણ નામ રતિનો ત્યાગ કરતા નથી સ્મરણ તેઓ પણ કરતા હોય અને એ જે નામ સ્મરણ છે એ પછી સાર શબ્દનું થતો હોય છે એ સાર શબ્દમાં લીન રહેતા હોય સત્ય શબ્દમાં લીન રહેતા હોય જે સાર શબ્દ છે એ જ સત્ય શબ્દ છે અને એનો જ પ્રતિક રૂપ સત્ય નામ છે એ કેવું છે નિરાલંબમ નિરાકારમ નિર્ભરમ સર્વ શક્તિ જગાતૃ ત્રિલોક મહતો મહત એ નિરાલંબ છે આ જગતમાં સત્ય એક એવું તત્વ છે જેને કોઈનો આધાર જોઈતો નથી સહુનો આધાર છે સર્વમ સત્ય પ્રતિષ્ઠિતમ જગતમાં જે કાઈ છે તે સત્યની પ્રતિષ્ઠાના કારણે છે સત્ય પ્રતિષ્ઠિત છે આધારે નથી એટલે તો શ્રીમદ ભાગવત નો પણ ભગવાન વેદવ્યાસ જ્યારે મંગલાચરણ કરે ત્યારે વંદન કરે तो सत्य ने वंदन करे सत्य ध्यान धरे सत्यम परम धीमहि जन्माद्य से यथोन्वयादितरतश्चार्थेष्वभिज्ञ स्वराट तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत् सूरयः तेजो वारि मृदाम् यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा